परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। जे पृथ्वी पर जरा पिताजी ने जोड़े आजादी ले पर देगो देगो पगे लागे एक एक गज ऊपर जरे अडार पुतला बनाई अडार नातु बनाई ने आत्मा मुख्य ब्रह्मा उत्पत्ति करी अने आने कीधु तू पगे लाग तो के आपने तो आ माटी ना मते तमे बनावे पर एने तो एक गज गज पगे लागे हवे आने क्या लागवा जरूर है। જેને બ્રહ્માનો વાયક ન માન્યો હોય એના બાપનું વિચારસરણી ન માની અહંકારથી આસુરીનો સિક્કો એના પર લાગ્યો અભિમાન તરીકે ગર્વ જો હોય તો બ્રહ્માનો દીકરો હોય તો એને નીચોડે પછી આપણે ગર્વ કેટલો રાખવો હોય વિચારવાનું હોય ગર્વ થઈ જાય જી છે એ બધું નુકસાન આપણે વૈષ્ણવ તો તેને કહીએ પીર પરાય જે જાણે પર દુઃખ ઉપકાર કરે મન અભિમાન ના રહે જાત અભિમાન કરવું પણ મન અભિમાન માં નુકસાન કેટલું રાવણ ને થયું આ ટકાણે પગે ન લાગવાથી બ્રહ્મા નું કયું ન કરવાથી એના પર શેતાન નો રાક્ષસ નો સિક્કો લાગ્યો લાગી તો ગયો દેવો બધા ભેગા થયા અમરીશ રાજા ને મોક્ષ નો વર દઈ દીધો જમવાનું ટેમ થયું બ્રહ્માજી કે મારો દીકરો મોડો આવે તો શું જમણવાર ચાલુ કરો દેવો બધા બાપોના બે ભાગમાં જમણવાર ચાલુ થઈ ગયો જમીન પરવારે તઈ શંકા જોરાય મારા ગેરહાજરીમાં આટલું મારું ઘોર અપમાન હું બ્રહ્માજીનો દીકરો હોઉં અને મારા વગર તમે જમાડી દીધા હવે ઓલે વર આપી દીધો તો કે તમને જન્મ મરણના ફેરાથી મુક્ત આવે આથી કીધું કારણ કે બેલા છે એના બાપની બહુ હતી શક્તિ એટલે શ્રાપ લાગે હું કહું છું કે અમૃત રાજા તને 100 વાર આ પૃથ્વી પર જન્મ લેવો પડશે એક વાર નહીં તમે ભલે લોક સારવાર ભેગા કર્યા પણ બધો ખર્ચો તમારો પૂરો કરી નાખ્યો શ્રાપ દઈ દીધો દેવોમાં ભડકો પડી ગયો ગજબ કરી નાખે હવે શું થાય દેવોએ વિનંતી કરી કે ભાઈ બહુ ભૂલ કરી હતી વિષ્ણુ ભગવાને સમજાવ્યો કે બેટા આ ન કરાય મારું મન તું પાછા ખેંચી લે તો કે તમારી વાત ઉપર 20 ને પાછા ખેંચો 20 80 તો ભૂગવ આપણે મહાદેવે કીધું 20 નું મન રાખ્યું શક્તિ માતાએ કીધું 20 નું મન રાખ્યું છેલ્લી બાકી નારાયણ આયા બધા દેવો થઈને 80 માફ કરાઈ ગયા 20 બાકી રહ્યા હવે આમાં તો ભેરની જાત ભોગવવા પડશે અમરીશને નારાયણ એ વખતે ક્રોધાતી થઈ ગયા જગતના પિતા હતા હવે દેવોએ જે મુક્તિ આપી એને બદલે હું અમરીશને મુક્તિ આપું છું ઈ નહીં ભોગવે 10 તારે ભોગવાના 10 હું ભોગવીશ મારા શ્રાપ મને ભોગવવાના ભોગવવા પડશે અમરીશને અમે મુક્તિ આપી દીધી એમાં ફેર ન થાય આ ટકાને 20 શ્રાપ એટલે 20 વખત આવાગમનમાં બે જણા દસ દસ નારાયણે વિચાર કર્યો મારો જેને ગર્ભમાં હું નથી ગયો ગર્ભવાસ મેં નથી જોયો એના હારું કરીને ગર્ભમાં ન જવાય એટલે વિષ્ણુ ભગવાનને નારાયણનો ખલીફા કલ્પની અંદર જુગ કીટા ચાલ એમાં બ્રહ્મા વિષ્ણુ નારાયણે ધર્યા દસ હતા ભગવાન ગર્ભમાં આવવાનું ખલીફા કલ્પમાં આવે નારાયણનો આ તાકાત શક્તિ વિષ્ણુમાં ટ્રાન્સફર થઈ વિષ્ણુ ભગવાન સરદારને માંગ્યો કે શરત એક કે તમારે આથી મરું એટલે મારું નરકમાં ન જવું પણ મોક્ષમાં રહું ભલે ગમે એટલો લીલા કરો તમે હું તમારા વિરુદ્ધમાં રહીશ પણ છેલ્લી બાકી મરીશ તે તમારે હાથે મરું નારાયણે કીધું મારા બરોબરીઓ તું બાળા છે તારામાં અને શિવની આરાધના કરીને વચન તારે માગવાની એનામાં છૂટ શિવને વર્તન માગજે તને શક્તિ જોઈ મળશે પણ છેલ્લી બાકી તમારા હાથે મરો વિચાર કર્યો હવે શું નારાયણ જતા જતા કહેતા કે એના બ્રહ્માજીને થોડો અહમ આવી ગયો કે આજે હું વખાણ કરું ને એના અજવાળે આ સૂર્ય ને ચંદ્ર ને બદલે મારું કામ થાય વેદના વખાણ થી પૃથ્વીમાં પ્રકાશ થાય આ મારા ત્યાં આવે દુનિયા બ્રહ્માજીને અભન અભિમાન આવ્યું હતું નારાયણે વિચાર કર્યો કે આને અભિમાન થોડું ઉતારી બે કામ થાય
આ ટકણે જતે જતે કહેતા ગયા કે આમાં કેનો દોષ નથી, આ જમવાની રજા તાર બાપે દીધી હતી બ્રહ્માજી, બાકી કોઈનો દોષ નથી. અને એને એને પણ અભિમાન હતું એટલે કે આવું ન કરે, એને વેદનું વખાણ કરવાનું અભિમાને એ તારા તને આવી જાય તો તું એના જેવો થઈ જાય. વિચાર કર્યો વેદ લઈ લઉં, વેદ એટલે રેકર્ડ. આપણા ગ્રામ પંચાયતમાં તલાટી હોય ને એના હાથ બાના ઉતારા લેવા તો આપણે ઘરે બને આખું રેકર્ડ ઉપાડી ગયો. નકલ ક્યાંથી કરવી? આખી દુનિયાનો વિશ્વનો નકશો બ્રહ્માજી કરે, એને ચોકડીનો હિસાબ કહેવાય. આ ઠકાણે લઈ લીધો અને એને એમ થયું કે શું કરું તો મને ભૂતરી ન જાય, એટલે પતાળમાં જતો. હવે પતાળમાં જેવું તો પાણીનો ભાગ આવે નીચાણમાં. હવે પાણીના ભાગમાં માણનું શરીર હાલે, એટલે પછી એક શંખ બની અને વેદ લઈને જતો રહ્યો. અહંકાર થઈ ગયો, બ્રહ્માજી નિરાશ થઈ ગયા. બધા દેવો પૂછવા જયો શું? તો કે વેદની ચોરી થઈ ગઈ. વેદની ચોરી થઈ ગઈ શું થાય? નારાયણ ના શક્તિ જે વિષ્ણુમાં ટ્રાન્સફર થઈ હતી એને કહેતું તમે ગમે કરીને આ પાણીમાં તમે જઈ શકો, તમને નારાયણ ભગવાને દીધું ખલીફા કલ્પમાં. નારાયણે કીધું ચિંતા ન કર, હું એ ગમે એમ કરીને વેદ લઈ આવી. વેદ લેવા માટે પતાળમાં એક પછી એક પતાળ, સાત પતાળની અંદર ઇતિહાસ છે. આમાં આપણે શોર્ટમાં કથા, કેમ કે ચાર થી સાડા ચાર પાંચ કલાકનો જ સમય છે. પતાળના રાજાઓને ઉધારે કરે અને ઘણાને શ્રાપ આપતા આપતા ભગવાન શંખાસુર આગળ છે એની પાછળ હાલ્યા 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 છેલ્લી બાકી શંખાસુર ધરતી માતાના પેટમાં મૂક્યો, એને ઘરે જતો રહ્યો. મને શરણ શરણાગતિ આપો માતાજી. ધરતી માતા કે આવ તો કે મારી પાછળ નારાયણ આવે રહ્યા વિષ્ણુ, એટલે મને હાથો મારું રક્ષણ કરો. વિચાર કર્યો ધરતી આમ તો ખરેખર ચોરી કરી હોય હંગરાય નહીં, પણ ઈ બાને નારાયણ આવે ને આપણે ઘરે. ધરતી માતાએ વિચાર કર્યો, આ ઘરમાં બેહાડ્યો નારાયણ વિષ્ણુનો રૂપ, માથરાનું રૂપ લેવું પડે એની પાછળ આવવા માટે. મનુઋષિ હતા એ જ મચ્છ ભગવાનનો રૂપ લીધું હોય પૃથ્વી ઉપર, મનુઋષિ હતા. પણ પ્રગાશ જ્યારે પ્રગટ થાય ત્યારે ગમે રૂપ લઈ શકે છે, દુર્વેશી કહેવાય. આ ઠેકાણે ધરતીને કીધું હમણાં જ મેં જોયો મારો ચોર તારા ઘરમાં હે. ધરતી માતા કીધું ચોર હતો પણ રક્ષણ મારા શરણે આવ્યો એને તમને દઉં નહીં, નહીં તો હું લડાઈ કરીને પ્રલય કરી નાખીશ પૃથ્વીને. કે ધરતી માતાને વિચાર કર્યો કે હારીને કરવું એના કરતા લાભ લઈ લો, તો કે ચોર દઉં પણ મારા હાથે લગ્ન કરો હું કુંવારી આવું. તો ભગવાને કીધું અત્યારે મને ટાઈમ નથી, મને નારાયણ ભગવાને કામ પહેલું જ આ કામ કરવા આવ્યો, હજી કેટલાય કામ એ મને, ત્યાં સુધી હું તારા હાથે આવી જાઉં અને એ જ સંસાર વ્યવહારમાં જાઉં તો દુનિયાનું કામ નહીં થાય, હું પાલનહાર છું. ચાર પોર ને દસ પોસી, ચાર જુગ ને દસમો અવતાર નિષ્કળકી થઈને તને અનંત રૂપે ભરી જાય. એક વાત નહીં તારા લાડ પૂરા કરી, જેટલો લેટ આવું એટલું યાર ગણી 40 વાર પીણીશ. કેટલી વાર? 40 જામે પરવરી રમશે દીનાના. હવે જાડા વાટે નીકળે એ મેલા વેદ આપણે કામ ના લાગે
ભગવાન નારાયણ સંકાદુ ને મારીને મેલા વેદતા યુવે જાગા દીધા ને પવિત્ર મોઢે થી નીકળેલા લઈને આવ્યા એને અઢી અક્ષર કહેવાય. શું કહેવાય? અઢી અક્ષર. સાધના જે કરે છે એ મેલા વેદ, એને મેલી પૂજા કહેવાય. જે ભષ્ટ વેદ પડ્યા હતા, જેને ઝાડા વાટે જે નીકળ્યા હતા અઢી અક્ષર, એ આ સાધનામાં જે વાપરેલા. પણ જો 14 અક્ષર હાથા હોય, 14 અક્ષર જો પ્રેમ કા પડેસો પંડિત હોય, વેદના મંત્ર છે એ મંત્ર જો આપણા ઘરમાં હોય તો 8 અક્ષરની કીધી જરૂર નહીં પડે. પણ જો 14 અક્ષર જો આપણા ઘરમાં વેદના નહીં હોય, મોઢે થી આવેલા વેદવાણી જો ઘરમાં નહીં હોય તો 8 અક્ષર વાળાની કાયમ જરૂર પડશે. ભૂઆ ભૂત પલિત આ બધા જોતકા કરવા, દોરા દાગા કરવા 8 અક્ષર આય. પણ કઈ જરૂર ના પડે. વેદની સ્થાપના ઘરમાં કરવી, વેદનું વંચન કરવું, વેદની પૂજા કરવી, વેદને કાંઈ ના હોય તો એને હવાના ફોર્મમાં માથા ઉપર લગાવી એટલે રાખી નિકરસન તો કામ થશે. શક્તિઓની ઉર્જા ઉત્પન્ન કરનાર વેદ છે, એના મોઢા છે આપણે. આ ઠેકાણે સાત પતાળના રાજાને વચન આપી શંકા તુને સારી તમે ભલે અવતર્યા જુગો જુગના દેવ મોરારી જે કોઈ હરિના ચિંત સોલાઈ તેના ધર્મ વધેને પાપ નો શૈતાન નમો નમો ભાઈ પરિભ્રમ નારાયણ નામને જેના રૂપે સદગુર બ્રહ્મા હો એ જ રોજ ને આપે ધાઈએ ત્યાં તે અવતાર વિચાર કર્યો સરકાર તરીકે ગજબ કર્યો. મને પાણીમાં શંકો હતો તો માછલું બની ને આવે, હવે એવો અવતાર લઉં કે માછલાના પગ ના હોય, કાદામાં ઘરી ગયા કીટક બની ગયો લાલ પૂરો કીટક બની અને કાદામાં પડી ગયો. ભગવાને વિચાર કર્યો હવે આ કાદામાં ઘરી ગયો મારવો કેમ? ભગવાને આખો સમુદ્ર છે એ કાચમો બનાય પીઠ ઉપર લેજો, પીઠ ઉપર લઈને પછી મેરુનો વલોયો કરી અને વલોવીને કાદામાંથી હવે પગ કેના હવે કાચબાના, કાચબાનું રૂપ ધારણ કરી એને કુર્મ, એ કુર્મ ઋષિ હતા એ જ કાચબાનું રૂપ ધારણ કરી આ ઠેકાણે મધુ કીટક આપણે શોર્ટમાં કેમ કે કથા શોર્ટમાં આપણે સારસ જ આપવો હોય આ ઠેકાણે મધુ કીટકને મારવા માટે કુર્મ અવતાર ધારણ કરી સમુદ્ર વલોવ્યો એમાં 14 વસ્તુ નીકળી. એમાં અમૃત નીકળ્યું, ઝેર નીકળ્યું, એક સ્ત્રી નીકળી, ચંદ્ર સૂર્ય જેને કહેવાય બધા તત્વો આવ્યા. 14 રત્ન કાઢ્યા વાલે મારે કાઢી અને એ વલોવ્યો અને માહિતી જે પૂરો હતો કીટક એને કુર્મ અવતારે નાશ કરી અને એ નાશ કર્યા પછી એ પૃથ્વી જે કહેવાય એનું સમાપત જેવું પાણી ચડી ગયું અને કુર્મ રૂપ ધારણ કરી વિચાર કર્યો અને કે મને તો આ મેળ ન પડ્યો કાદામાં પહોંચ્યા, હવે એવું રૂપ ધારણ કરું કે આ દેખાય કીપાય છે. આવે શિવની ભક્તિ કરી, શિવભાઈ વચન માંગ્યું કે મારા શરીરમાં એટલી આંખો થઈ જાય ચારે બાજુ આંખો દેખાય, મોરના પીછામાં જેટલી આંખો છે એટલી આંખો એને મોર ધ્વજ કહેવાય, આ પીછામાં કુંડાલો છે એટલી આંખો થયું ધારણ કરી નામ કરીને દુનિયામાં ખળભળાટમાં રહેજો. યદા હિદાહી ધર્મ સે ગ્લાનિતિ ભવતિ ભારતમ, હે અર્જુન જયારે ધર્મની ગ્લાનિ થાય ત્યારે હું અવતાર ધારણ કરું છું ધર્મનો, જયારે જયારે ગ્લાનિ થાય, માં પાપ જયારે કરે ત્યારે આવું પાપ થશે ત્યાં સુધી નહીં આવું, માં પાપ થાય ત્યાં આવું. આ ઠેકાણે મોર ધ્વજે ત્રાસ વર્તાવ્યો છેલ્લી બાકી ભગવાને વિચાર કર્યો કે આની ચારે કોઠે હું ગમે તે આવી દેખાય છે આખી પૃથ્વી મોઢામાં લઈ લીધી, વેરા રૂપ ધારણ કરીને એક બાજુ દાઢમાં પૃથ્વી અને બીજી બાજુ અને કોઈ પણ હોય ને આમ કરી આપણે લઈ લઈએ તો હાર મોટી મારી જાય આખું લઈ લીધું. પછી હવે ઈ જમાનાના માણસ, ઈ જમાનાને માનવાવાળા માછલાને નમસ્કાર, એવા મચ્છા અવતારને હું નમસ્કાર કરું છું, એવા કુર્મ અવતારને હું નમસ્કાર કરું છું, એવા વેરા એટલે હુવર ડુક્કર એમાં ભગવાને અવતાર ધારણ કર્યો છતાં માને છે શ્રદ્ધાથી માન્યા તો એનો હવા હવા કરોડ જેને મોક્ષ મળી જાય. આ ટકાને વિચાર કર્યો કે આમાં તો મેળ ના આવ્યો
હવે શું કરવું? હવે એવું બળ માગું, એવું બળ માગું કે દુનિયામાં મને કોઈ ન મારી શકે. શિવભાઈ પ્રસુદ્ધ આનંદ દયા હૃદય બધું મૂકી દીધું. શિવ પ્રશ્ન થઈ ગયા, માર તો કે પુરુષ થી ન મારું, સ્ત્રી થી ન મારું, લીલા થી ન મારું, ભૂખા થી ન મારું, રાતે ન મારું, દિનો ન મારું, રોટા થી નહીં, લાકડા થી નહીં, માણસ થી નહીં, જાનવર થી નહીં, આનાથી નહીં, આનાથી નહીં, બધું પાણી માંથી પૃથ્વી ને બધે માગી લીધું, કઈ બાકી ન રાખ્યું. વિચાર કર્યો હવે હવે શું કરશે? હરણા થશે, આ બધું માગી તૈયાર કર્યો. ભગવાન વિચાર કર્યો કે ગમે એટલું કરે પણ મોક્ષ માધવને આપવાનું નતું. મોક્ષ ના દાતા જે વિષ્ણુ ભગવાન અંધાર પછેડામાં રોજ રાતે 12 વાગે નીકળે. એક દિવસ રાજા પોતે હરણાકર બીમાર પડ્યા. નગર ચર્ચા જોવા માટે પ્રધાન અને 5 વર્ષનો પ્રહલાદ. રાજાને 2 રાણીઓ હતી, માનીતી અને અર્મનીતી. માનીતી મોળમાં અને અર્મનીતી જંગલમાં. રાજા જયારે તપસ્યા કરવા ગયા, તપ કરવા બેઠા, વિચાર કર્યો કે આ વચન બધા માગી લેશે. ત્યાં નારાયણ ભગવાન પોપટ થઈને નારાયણ 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 બોલવા પડ્યા. વિચાર કર્યો મારા દુશ્મન નું નામ એ સતન ના થયું, ઉઠીને બીજે જગ્યાએ ગયા. હું નારાયણ નારાયણ સુતા 10 જગ્યાએ દિવસ નું નારાયણ નારાયણ બોલે. વિચાર કર્યો આજ મારા દુશ્મન નું નામ એ સતન નથી, પણ ઘરે જ તો ખરાબ લાગશે, રજા લઈને આવ્યો. અડમની થી રાત વાસો રહ્યા, કાલ હવે ભક્તિ કરી. આજ મુહૂર્ત જ નથી. અડમનીથી કે કીધી આજ મારા મોને કેમ પધાર્યા તમે? તો કે હું બેઠો ને ત્યાં પોપટ નારાયણ નારાયણ બોલતો હતો, ભક્તિ કરતા દસ હતી. વારે ઘડી બોલાવે પોપટ કેમ બોલતો હતો? તો કે નારાયણ નારાયણ એટલે અહીંયાથી ઉઠ્યો, અહીંયાથી ઉઠ્યો, વાર્તા ચાલુ. છેલ્લી બાકી રાત વાસ રહ્યો હતો ત્યાં એમને રાણીથી સંભોગ થયો. એ સંજોગ મળ્યા અને જે ગર્ભ રહ્યો. પણ રાણી બોલાવે શું બોલતો હતો? પોપટ નારાયણ નારાયણ બોલતો. વિચાર પોતે આસુર હતો પણ એના વિચાર નારાયણ નારાયણ. જેવી આશા તેવી વાસા. આશા જો અમર ની રાખશો તો આપણે અમર 100%. સદગુરુ આપણા કીધું છેલ્લી બાકી કીધું, જયારે અંત આવશે ને તલપ નો હિસાબ કરવો ત્યારે આપણા સદગુરુ વકીલ થઈને બેઠા હશે. એટલું જ કે છે કે આ જીવ આશા અમર ની કરતો હતો. અમે રોજ પીતો હતો, ઘટમાં આવીને હાલ ગુજારતો હતો, તો એને છોડાવી દઈશ. આ ના કરે તો હાજરી ને ભરાવો તો. અને આશા રોજ અમર ની કરવી. આ જીવ કે છે આશા અમર ની કરતો હતો, મને નથી જેવું પાછું આવું નથી, મોક્ષ લેવો જ છે. એ વર માંગવું હોય આપને. આ ઠેકાણે એ ગર્ભથી જે પ્રહલાદ નો જન્મ થયો, રાજાને ખબર પડી હું વાસો રહ્યો. કુંવરનો જન્મ થયો, એને નગરમાં લઈ આવ્યા, ગાજતે વાજતે લાડે કોટે મોટો કર્યો. 5 વર્ષનો થયો અને આ રાજા બીમાર થયા. તો એના પ્રધાનને કીધું તમે આજે નગર ચર્ચા જોવા જાઓ. પણ પ્રધાન એક બાજુ કાંઈ ભેગા મળીને કાંઈ ન કરે એટલે 5 વર્ષના છોકરાને મૂક્યો. પ્રહલાદ તું જા. રાતે નગર ચર્ચા હંમેશા કાળા લુગડો ઓઢીને જાય એટલે ઓળખાય નહીં રાજા મળે. તો કુંભાર વાળો હતો પ્રજાપતિ, ત્યાં ગાળા બોલો અવાજ જતો હતો. તેને વિચાર કર્યો કે આ શું બોલી હતા. લીંબાડો વાંજે લગભગ દિવસ હાથમાં લગાડ્યો હોય તો અગ્નિ બહાર નીકળે તો માટી દબાવે, એટલે હંમેશા લીંબાડો લગાડવાનો દી હાથમાં ચલાવે. હવે આ ટેકાણે લીંબાડો લગાડેલો, એનાથી આગળ કાચા માટલામાં 4 બચ્ચા મિલાડા રહી ગયેલા. પણ ભૂલમાં હાજે મુકાઈ ગયા, માટી અગ્નિ બે દેવાઈ ગયા. બિલાડી મ્યાઉ મ્યાઉ કરેલી તે કુંભાર કે છે ભાઈ ભાઈ અમારું કામ હવે અગ્નિ દેવાઈ ગયું, બચે નહી. નરસિંહ જો ધારે તો બચાવી શકે. આ પ્રધાન
અને પાંચ વર્ષનો પ્રહલાદ વિચાર કર્યો, રાજા તો ભગવાન તો મારા બાપ હેરણા થશે, આને એની આગળ આ વળી બીજો કોણ? આ ઠેકાણે આવીને વાળ કુદી પકડ્યો પાંડુ. ભાઈ જવાબ આપો, કોણ નથી બતાવ? સતના હંમેશા છે ને ખાંડા ની તારે. સત બધા સંતો કહી ગયા, ઋષિ મુનિઓ કહી ગયા, ખાંડા કેરી ધાર તોળી નાળી કરી લે વિચાર માતે જમનો માર. સતતા સુળી ઉપર નાચણા સદગુરુ કીધું, સતતા હામી સુળીએ ચડના હે. સત રાખવું હશે તો પ્રહલાદ ને હરિચંદ ને આ ધરમ રાજા નો યુધિષ્ઠિર નો ઇતિહાસ વાંચો તો ખબર પડે સત કેમ રાખે એને, એને કેટલા શોખ મળ્યા. સત એમને નથી, આ ઠેકાણે પકડ્યો કાંડું, આ લીંબાનો ખોલો કમાણ બતાવો. રાજા ને અમે બધા હાજર ને સુત્રાણજી લીંબાડો ખોલ્યો, બધા હાજર, આખી હજુરી આવી, ચારે કોર્તે અડધા અડધા માટલા કાચા નીકળ્યા, વેચે તે આખું માટલું કાચું આવ્યું. વિચાર કર્યો, નરસિંહ નામની દવા કામ કરી ગઈ, બાટલી ગમે તે હાથી એ નામે પાતક ઉતરે, નામે નાથ જ હોય, નામ સમોવડ્યો કોઈ નહીં, તપ તીરથ વ્રત દાન ને જો. આટલે કરે નરસિંહ નામ થી જો બચ્ચમ માટલા જો હોય, એટલે કરે નરસિંહ નામ કોઈ હતું નહીં, આપણા આત્મા રામ આની માય આત્મા થી જગાડો, એની માય સાંસે ઉસાંસે આરાધીએ પીયું જીતે રે પાસ. આત્મા ની અંદર પરમાત્મા નો કાયમ ને માટે સ્થાપના રાખવી હોય તો શરીર આપણું શુદ્ધ કપશે, હૃદય શુદ્ધ કપશે, દેહ મજબૂત કપશે, ઉપાસના નો નક્કી કરેલો હશે તો જ પરમાત્મા આની અંદર રહેશે. આ પાત્ર બનાવવું પડશે, પાત્ર વગર દૂધ નથી રહેતું, ફાટી જાય. સિંહ નું દૂધ રાખવું હોય તો હોના નો પાત્ર મળે, તો આપણે પાત્ર બનવું પડશે, હોના જેવું થવું હશે તો રહેશે. આ ઠેકાણે પ્રહલાદ ને ચોટ લાગી ગઈ, પાંચ વર્ષના પ્રહલાદ ને ચોટ લાગી, ગજબ કરે. નરસિંહ નામનું કોક છે, નરસિંહ નરસિંહ ધ્યેય બનાવી નાખ્યો. આપણા સતપંતભાઈ લખે પાંચ છે, શરીર સુધી હવારમાં પ્રભાતે લાઈને બાર રિસેરવો અને સંસાર કરે તે ના ધર્મું. સદગુરુ કીધું, આપણા ઇમામ સાહેબ આવાઈ કીધું, હવારમાં પ્રભાતે નીકળો તો લાયા વગર નહીં, આપણું નથી, આસુરીનું કામ છે, આપણે હવારમાં તૈયાર થઈ જાય. શરીર સુધી હૃદય સુધી ખોરાક છે થાય, આ બ્લડ બને રહે, અમાર આહાર તજો નર જોઈ તેર વસ્તુનો ત્યાગ કરવાનું કીધું આપણે. પહેલું કીધું પરમાત્મા.